નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં. તો મિત્રો, આજના વિડિયોમાં ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે સ્માર્ટફોન સહાય યોજના. હવે મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂતોએ જો સ્માર્ટફોનની ખરીદી કરી હોય તો રૂપિયા 6000 સુધીની સહાય આપવામાં આવે છે. વર્ષ 2024 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડિયોમાં મેળવી લેશું, જેમ કે યોજનાનો લાભ ક્યાં ક્યાં ખેડૂતોને મળવા પાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે, અરજી ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી આપણે આજના વિડિયોમાં મેળવશું. પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ. મિત્રો, આ જે ઠરાવ છે તે ગુજરાત સરકારનું જે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે તેમના તરફથી 4/3/2024 ના રોજ જાહેર કરવામાં આવેલું છે. વર્ષ 2024-25 માટે રાજ્યના જે ખેડૂતો છે, તો ખેડૂતો દ્વારા જે ખરીદવામાં આવતો જે સ્માર્ટફોન છે, તો સ્માર્ટફોન પર સહાય આપતી યોજના છે, તો તે યોજનાને મંજૂરી આપવામાં આવેલી છે. તો સૌથી પહેલા મિત્રો, આપણે ચર્ચા કરી લેશું સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે ખેડૂતોને સહાય આપવામાં આવી છે. તો કે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતો જે સ્માર્ટફોન છે, તો સ્માર્ટફોન પર સહાય આપવાની જે યોજના છે, તે યોજના અન્વયે ખેડૂતોને એક સ્માર્ટફોનની ખરીદી કરીએથી સહાય આપવામાં આવી છે. અહીં સ્માર્ટફોનની ખરીદ કિંમત રૂપિયા 15000 ને ધ્યાનમાં રાખી ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય છે. કે જેમાં જે ખેડૂત છે તે સ્માર્ટફોનની જે ખરીદી કરે છે, તેમની જે ખરીદ કિંમત છે તે ખરીદ કિંમતના 40% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવા પાત્ર થશે. ઉદાહરણ તરીકે સમજીએ તો કે કોઈ પણ ખેડૂત છે તે રૂપિયા 8000 કિંમત સુધીનો જો સ્માર્ટફોનની ખરીદી કરે છે, તો ત્યારે મિત્રો કુલ 40% લેખે રૂપિયા 3200 થતા હોય છે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000ની મર્યાદામાં સહાય આપવામાં આવતી હોય છે. તો મિત્રો, આ બે રકમ છે તેમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવા પાત્ર થશે. એટલે કે ત્યારે મિત્રો ખેડૂતોને રૂપિયા 3200 સુધીની સહાય આપવામાં આવશે. એ સિવાય મિત્રો, કોઈ પણ ખેડૂત છે તે રૂપિયા 16000 કિંમત સુધીનો જો સ્માર્ટફોનની ખરીદી કરે છે, તો ત્યારે મિત્રો યોજનાના નિયમ મુજબ 40% લેખે રૂપિયા 6400 થતા હોય છે. તો અહીં યોજનાના નિયમ મુજબ 40% અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000 બે રકમમાંથી જે રકમ ઓછી હોય એટલી સહાય આપવામાં આવતી હોય છે. તો તેવા સંજોગોમાં મિત્રો અહીં ખેડૂતોને રૂપિયા 6000ની સહાય છે તે મળવા પાત્ર થશે. અને મિત્રો, આ જે યોજનાનો લાભ છે તે ખેડૂત આજીવનમાં એક વખત જ લઈ શકશે. એક વખત આ યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય તે ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. વાત કરી લઈએ લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે. તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂત ખાતેદારો મેળવી શકશે. પછી તે કોઈ પણ કેટેગરીના ખેડૂતો હોય, એસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, સામાન્ય એટલે કે જનરલ કેટેગરી, કોઈ પણ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. આ યોજના અંતર્ગત ખાતેદાર ખેડૂત છે તે એક કરતા વધારે ખાતા ધરાવતા હશે તો પણ એક જ વખત સહાય છે તે મળવા પાત્ર થશે. કોઈ પણ એક ખાતા અંતર્ગત જ ખેડૂત સહાય મેળવી શકશે. તે સિવાય જો ખેડૂત ખાતેદાર છે તે સંયુક્ત ખાતેદાર હોય, તો તેવા કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના 8અ મુજબ દર્શાવેલ જે તમામ ખાતેદારો છે, તે ખાતેદારો પૈકી કોઈ પણ એક જ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, આઈ ખેડૂત .gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. એટલે કે જે તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ જશે એટલે તે તાલુકા માટે ઓનલાઈન અરજી ફોર્મ બંધ કરી દેવામાં આવશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો આગામી 18/6/2024 ના રોજ શરૂ કરવામાં આવશે. 18/6/2024 ના રોજ સવારના 10:30 વાગે પોર્ટલ ઓપન થશે, અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે. અને 7 દિવસ સુધી મિત્રો પોર્ટલ ઓપન રહેશે. એટલે કે 24/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. મિત્રો, અહીં વહેલા તે પહેલાના ધોરણે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે, જેથી કરી જે તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ જશે તે તાલુકા માટે અરજી ફોર્મ તરત બંધ કરી દેવામાં આવશે. જો મિત્રો તમે ઘર બેઠા જ આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય, તો અમારા જે વોટ્સએપ નંબર છે 87 99 60 82 49, તે વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરશો કે અમારે સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ આઉટ તમારે મેળવી લેવાની રહેશે, એટલે કે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટ છે તે તમારી પાસે જ રાખવાની રહેશે. કોઈ પણ
કચેરીમાં તેની પ્રિન્ટ છે તે તમારે જમા કરાવવાની રહેતી નથી. ચર્ચા કરી લઈએ મિત્રો, તમારે સ્માર્ટફોનની ખરીદી ક્યારે કરવાની રહેશે? તો જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતના પોર્ટલ ઉપરથી સબમિટ કરશો, એટલે તમારું અરજી ફોર્મ છે તે તમારા તાલુકામાં આવેલી જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના અધિકારીઓ પાસે જશે અને તે અધિકારીઓ તમારા અરજી ફોર્મને મંજૂરી આપશે. મંજૂરીનો આદેશ મળ્યાની તારીખથી લઈને 30 દિવસની અંદર મિત્રો તમારે સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે. વાત કરી લઈએ સ્માર્ટફોનની ખરીદી કર્યા પછી શું કરવાનું રહેશે. તો જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરેલ છે તે અરજી ફોર્મની તમે જે પ્રિન્ટ આઉટ કાઢેલ છે તે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટમાં તમારે સહી કરવાની રહેશે અને તે પ્રિન્ટ આઉટની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે કે જોડવાના રહેશે. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના રહેશે? તો કે જો ખેડૂતો એસી અથવા તો એસટી કેટેગરીના છે તો તેવા સંજોગોમાં જાતિનું પ્રમાણપત્ર છે એટલે કે જાતિનો દાખલો છે તેમની નકલ જોડવાની રહેશે, 8 અની નકલ જોડવાની રહેશે, બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેકની નકલ જોડવાની રહેશે, જો ખેડૂત દિવ્યાંગ વ્યક્તિ છે તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે, આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે, તમે સ્માર્ટફોનની ખરીદી કરેલ છે તેનું જે જીએસટી વાળું બિલ છે તે ઓરિજિનલ બિલ સાથે જોડવાનું રહેશે અને મોબાઈલનો IMEI નંબર છે. તો અરજી ફોર્મની સાથે મિત્રો તમારે આટલા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અને તમારા ગામમાં જે ગ્રામ સેવક આવેલ છે અથવા તો વિસ્તરણ અધિકારી અથવા તો તાલુકા અમલીકરણ અધિકારી છે, એટલે કે મિત્રો તમારી જે તાલુકામાં આવેલ ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ છે ત્યાં જઈ અને મિત્રો તમારે તમારું અરજી ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે. તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના કહી શકાય સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના. ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી કરી હોય તો રૂપિયા 6000 સુધીની સહાય આપવામાં આવી છે. તો આ યોજનામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિંદ, વંદે માતરમ.